નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વિડીયોમાં જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જે આપણી પ્રથમ સત્રાંત પરીક્ષા એટલે કે પ્રથમ પરીક્ષા ચાલી રહી છે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં તેના માટે આપણે ધોરણ છનું વિષય સંસ્કૃતનું પેપર સોલ્યુશન લઈને આવી ચૂકી હશી કયા વિષયનું છે ધોરણ છનું વિષય સંસ્કૃતનું પેપર સોલ્યુશન જોશો આપણે આ વિડીયોમાં તારીખ છે ચોવીસ દસ બે હજાર ચોવીસ કુલગુણ રહેશે એસી ગુણનું પેપર રહેવાનું છે વાર રહેશે ગુરુવાર અને સમય રહેશે ત્રણ કલાક બેથી પાંચના તમારું પેપર રહેશે તો સાહેદ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે અને જો તમે ચેનલમાં નવા હોવો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે પેપર સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ તો પ્રશ્ન નંબર એક છે નીચેના નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો તો તમારે નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરવાનું છે તો સંસ્કૃતમાં અધોધતાની શબ્દાનામ અનુલેખન કરવું હતું એમાં તમારે છે અનુલેખન એટલે કે શબ્દો જે આપેલા હોય ને એ સારા અક્ષરે લખી નાખવા પહેલું છે નકુલ બેનો નકુલ સામે નકુલ સીધું લખી નાખવાનું રહેશે પછી છે વસ્ત્રમ પછી સજ્જિકા અને શૃગાલ તો આવી રીતે સીધું તમારે લખી લેવાનું રહેશે આગળના ક્વેશ્ચન છે નીચે આપેલા વાક્યોનું સુંદર અક્ષરે અનુલેખન કરો અધોદાતાની વાક્યાના સુલેખન કરોથી તો પહેલું છે સર્વે ભવંતુ સુખીન તો સર્વે ભવંતુ સુખી ન પ્રસન્નના ભાવ સર્વદા તો પ્રસન્ના ભાવ સર્વદા શારદાએ નમઃ શારદાએ નમઃ વીણા પુસ્તક ધારિણી વીણા પુસ્તક ધારિણી તો સારી જોઈ લો આવું જ તમારા અનુલેખનમાં તમારો ફકરો પણ આપી શકે આખે આખો ફકરો હોય લખવાનો રહેશે કાવ્ય પંક્તિઓ પણ આપી શકે તે બધું આપી શકે અલગ અલગ પ્રકારે આપી શકે આ મોડલ પેપર છે તો આવું જ પૂછાવાની શક્યતા રહેશે પછી છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપેલ વિકલ્પમાંથી શોધીને લખો તો એમાં પહેલું છે શશક ખાલી જગ્યા કરોતી તો શશક એટલે કે શશક શું કરે છે શયન એટલે કે સુવે છે શિયાળ શબ્દનો સંસ્કૃત શબ્દ તો શિયાળ શબ્દનો સંસ્કૃત શબ્દ થશે શૃગાલહ શું થશે શૃગાલહ પછી છે ત્રીજા નંબરનો સચિન કી કરોતી તો સચિન ખેલ હતી શું કરે છે ખેલ હતી તો સચિન ખેલતી ચોથા નંબરનો ક્વેશ્ચન છે વાનર ખાલી જગ્યા વસ્તી તો વાહનર છે વસ્તી પાંચમા નંબર છે શાવક શબ્દનો અર્થ અર્થ લખો તો શાવક શાવક શબ્દનો અર્થ છે બચ્ચુ શું શાવક શબ્દનો અર્થ થશે બચ્ચુ તેમાં આપણો જવાબ રહેશે શાવક એટલે બચ્ચું વાનર વૃક્ષે વસ્તીને સચિન ઘી કરોતી તો સચિન ખેલતી નીચે આપેલ વસ્તુને ઘણી આ વસ્તુને ઘણી સંસ્કૃત શબ્દો લખો અધોધતાની વસ્તુના ઘિનતીય ગિન યીતવા સંસ્કૃત શબ્દે શું લેખતી હતી તો આ રહે છે સત્વારી એટલે કે ચાર પછી આ શોર્ટ એટલે કે કેટલું થશે શોર્ટ એટલે કે છ પછી આ એકમ પછી આ ત્રણ ત્રણ બતક છે ત્રીણી રહેશે અને કહેવાય છે પછી આ પાંચ છે તો પંચ તો આવી રીતે તમારે સાહિત્યનો જવાબ જોઈ લેવાનો રહેશે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી છે નીચે આપેલ વસ્તુને ગણી સંસ્કૃત અંકમાં લખો અધોદાતાની વસ્તુને ગિનતવા ગિનયતવા સંસ્કૃત અંકે શું લિખતું તો આ છે કેટલા છે આપણે ગણી લઈ તો આઠ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ તો આઠ આવી રીતે લખવાના રહેશે પછી છે આ છે દસ આપેલા છે આ ચાર અને આ ચાર બે દસ આપેલા દસને આવી રીતે લખી નાખવા પછી આ ત્રણ આપેલા છે ને સંસ્કૃતમાં ત્રિણી કહેવાય છે આ બે આપેલા છે તો અને બે છે મિત્રો બે છે સંસ્કૃતમાં શું કહેવાય છે દે કહેવાય છે અથ્ર આ કેટલા આપેલા છે આ બધા થઈને સાત આપેલા છે સાત સાહેબ તમારા જવાબ કરી લેવા પછી છે નીચે આપેલ ઘડિયાળ જોઈને કેટલા વાગ્યા છે સંસ્કૃત શબ્દમાં લખો તો આ નવ વાગેલા છે તો નવ વાદનમ પછી અહીંયા જુઓ અહીંયા છે કેટલા છે બાર ને દસ તો દ્વિવાદનમ

ડ્રોલ છે અને દ્રોણી કહેવામાં આવે છે તો આવી રીતે જવાબ તમારે સાહિત્ય જોઈ લેવા પછી છે નીચે આપેલ ચિત્રમાંથી શું કરવાનું છે ક્રિયા ઓળખીને સંસ્કૃત શબ્દ લખો અધોદિતભ્ય ચિત્રભ્ય ક્રિયા જ્ઞાતવા સંસ્કૃત લીખ તો આ શૃણોતી એટલે કે સાંભળે છે અને ક્ષિપતિ તો પકડે છે પછી છે બીજું છે ગાયતી તો ગાય છે ગાયન માયક લઈને ગાવાનું કામ કરે છે પછી આ પઠતી તો વાંચવાનું કામ કરે છે પછી આ લીખતી તો આ લખવાનું કામ કરે છે તો એવી રીતે તમારા જવાબ સાહિત્ય જોઈ લેવા પછી છે નીચે આપેલ શબ્દોના સંસ્કૃત શબ્દ લખવો તો અધોદેતાના શબ્દના સંસ્કૃત શબ્દ લખેતું તો મોર તો મોરને શું કહેવાય છે મયુર કહેવાય છે મોરને કહેવાય છે મયુર પછી છે મગર તો મગરને મકર કહેવાય છે ઘડિયાળને ઘટી કહેવાય છે દાંતડાને લવિત્રમ શું કહે છે લવિત્રમ

પછી આ જય છે ક્રિકેટ રમે છે વિમાનમ હવાઈ જહાજ કૃપા કૃપા છે પછી આ છે આયુષી છે મહર્ષિ વિશા પછી છે પછી ખુશબુ તો ઉડયતી પીવતી લીખતી ગાયતી ખુશબુ લીખતી તો ખુશબુ અહીંયા આપેલી છે જો આ ખુશબુ લખવાનું કામ કરે છે પછી છે વિશાલ ગાયતી તો વિશાલ ગાવાનું કામ કરે છે પછી આ મહર્ષિ આયુષી પીવતી તો આયુષી પાણી પીવે છે વિમાનમ ઉડે હતી અને હેતાંગ ધાવતી હેતાંગ ધાવતી તો અહીં હેતાંગ આપેલો તો એ બોલિંગ કરે છે તો સારી રીતે તમારા આના જવાબ લખી લેવાના છે આગળના ક્વેશ્ચન જોઈ લેવાય આપણે તો આ જોઈ લીધું આપણે આ છે તમારું ઉદાહરણ દર્શાવ્યા મુજબ નીચે આપેલ વાક્યોને પૂર્ણ કરો અધ સોમવાર છે મંગળવાર સ અધ બુધવાર છે સ્વ ગુરુવાર સ રવિવાર શનિવાર શુક્રવાર વાસર શનિવાર સર શનિવાર હતો તો રવિવાર નીચે પર ચિત્ર જોઈને અંગોના નામ લખો તો પહેલું છે દંત કહેવાય પછી બીજું છે કાનને કર્ણ ત્રીજું છે શુંડા એટલે કે શુંડ પછી પગને પાદા અને પુછમ તો પૂચ્છમ કાવ્ય પૂર્તિ કાવ્ય પૂર્તિ પૂર્ણ કરો તો કાવ્ય છે સહિત્યનો જવાબ જોઈ લો તો આપણને સાહિત્ય જોઈ લેવું જો મિત્રો તમે ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં